नमस्कार, मंत्री न्यूज में हूँ आपनी साथे किंजल। महत्वना समाचार प्राप्त थई रह्या छे। गांधीनगर खाते कमलम में हिमांशु व्यास पहुंचा छे। गांधीनगर में कमलम खाते हिमांशु व्यास पहुंचा छे, त्यारे हिमांशु व्यास भाजप में जोड़ा छे। हिमांशु व्यास भाजप में जोड़ा छे, त्यारे सुरेंद्रनगर जिल्ला में हिमांशु व्यास नु मोटू नाम छे। 1984 में कांग्रेस पक्ष में कामकाज की शुरुआत करी हती, त्यारे हिमांशु व्यास ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાશે, ત્યારે ગાંધીનગરનામાં કમલમ ખાતે હિમાંશુ વ્યાસ પહોંચ્યા છે। ગાંધીનગરના કમલમ ખાતે હિમાંશુ વ્યાસ પહોંચ્યા છે, તો હિમાંશુ વ્યાસ હવે ભાજપમાં જોડાશે। સુરેન્દ્રનગર જિલ્લામાં હિમાંશુ વ્યાસનું મોટું નામ છે, ત્યારે 1984માં કોંગ્રેસ પક્ષમાં કામકાજની હિમાંશુ વ્યાસે શરૂઆત કરી હતી। हिमांशु व्यास हवे भाजपनो केसरियो धारण करशे, त्यारे हिमांशु व्यास हवे भाजपमां जोडाशे। गांधीनगर खाते कमलम खाते हिमांशु व्यास पहोंच्या छे, त्यारे हिमांशु व्यास हवे भाजपमां जोडावा जई रह्या छे। हिमांशु व्यास हवे केसरियो धारण करशे, त्यारे सुरेन्द्रनगर जिल्लामां हिमांशु व्यासनुं खूब मोटुं नाम छे। त्यारे 1984માં કોંગ્રેસ પક્ષમાં કામકાજની હિમાંશુ વ્યાસે શરૂઆત કરી હતી। હિમાંશુ વ્યાસ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે ને હાલ તેઓ ગાંધીનગરના કમલમ ખાતે પહોંચ્યા છે। હિમાંશુ વ્યાસ અત્યારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે અને કેસરિયો ધારણ કરશે। હિમાંશુ વ્યાસ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। આપણી સાથે સંવાદદાતા ચેતન બામણિયા ગાંધીનગરથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ વ્યાસ અત્યારે કમલમ ખાતે પહોંચ્યા છે, સમગ્ર વિગત શું છે? ચોક્કસથી કહી શકાય કે હિમાંશુ વ્યાસ કોંગ્રેસના પૂર્વ નેતા, જેઓ કોંગ્રેસના તમામ સભ્ય પદેથી અને તમામ પદો પરથી રાજીનામું આપીને હાલમાં કમલમ પહોંચ્યા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં તેમને આવકારવા માટે નેતાઓ સાથે અંદર તેઓ જોડાઈ રહ્યા છે। અને જો હિમાંશુભાઈની વાત કરવામાં આવે તો હિમાંશુ વ્યાસ ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ હતા અને ઓવરસીઝ કોંગ્રેસના પદભાર સંભાળતા હતા। તે ઉપરાંત વઢવાણ, જે સુરેન્દ્રનગરની વઢવાણ વિધાનસભા સીટ પરથી 2 વાર ચૂંટણી લડ્યા હતા, પરંતુ 2 વાર હારી ગયા હતા। તેઓ ઓવરસીઝ કોંગ્રેસના સામ પિત્રોડા છે, કે જે રાજીવ ગાંધીના અંગત મિત્ર હતા અને ભારતમાં ટેલિકોમ ક્રાંતિના જનક છે સામ પિત્રોડા, તેમના અંગત મિત્ર છે હિમાંશુ વ્યાસ। એક તરફથી ચોક્કસ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યાસ ગયા અને બીજા વ્યાસ આવ્યા। જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યું હતું પૂર્વ આરોગ્ય મંત્રી, જ્યારે બીજી તરફ હિમાંશુ વ્યાસ હાલમાં કોંગ્રેસમાંથી એ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ રહ્યા છે। જેથી ચોક્કસથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યાસ ગયા અને બીજા વ્યાસ આવ્યા। જી જિંકલ જી, અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યાસ ગયા છે તો બીજા વ્યાસ આવ્યા છે, આની ઉપર આપ શું કહેશો? જે ચોક્કસથી જ હિમાંશુ વ્યાસની જો વાત કરવામાં આવે તો તેઓ ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ હતા અને તેમના દ્વારા સીધો કોંગ્રેસ નેતાગીરી પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે કોંગ્રેસમાં જે સિનિયર નેતા છે તેઓનું સાંભળવામાં નથી આવતું અને જુનિયર નેતાઓને જ મહત્ત્વમાં આવે છે। જે લોકોએ પાર્ટી પાછળ પોતાની આખી જિંદગી ખર્ચી નાખી હોય તેમને જે ક્યાંક ને ક્યાંક સાઈડ ટ્રેક કરવામાં આવી રહ્યા છે। જેથી ચોક્કસથી કહી શકાય કે જ્યારથી રાહુલ ગાંધીના હાથમાં પાર્ટી આવી છે ત્યારથી કોંગ્રેસમાં સતત તૂટવાનું કામ શરૂ છે, તે રાષ્ટ્રીય લેવલે પણ અને ગુજરાત લેવલે। હવે આગામી દિવસો જ બતાવશે કે કોંગ્રેસ તૂટતી ક્યારે અટકશે। કોંગ્રેસમાં નવા અધ્યક્ષ પણ આવી ગયા છે, મલ્લિકાર્જુન ખડગે, છતાં પણ કોંગ્રેસનું તૂટવાનું હજી સુધી અટક્યું નથી। જી કિંજલ જી, ચેતન આપ જોડાયેલા રહેજો। તો હિમાંશુ વ્યાસ અત્યારે ગાંધીનગરના કમલમ ખાતે પહોંચ્યા છે, ત્યારે હિમાંશુ વ્યાસે 1984માં કોંગ્રેસે તેમની કામગીરીની શરૂઆત કરી હતી। તો આ વખતે ચૂંટણીમાં રહસ્યમય રીતે કામ કરી રહેલા તેઓ જોવા મળ્યા હતા, તો ગાંધીનગરના કમલમ ખાતે હિમાંશુ વ્યાસ પહોંચ્યા છે।